सेठ जी, सेठ बोलने बुदा पुलिस स्टेशन में फोन करी जो केम वावा जोडू आयु से। अरे वावा जोडू आयु एमा आटलो हाफड़ो फाफड़ो हूं થઈ ગયો છો? અરે વાવા જોડું આવે તો પોલીસ વાળાને ન બોલાવાય, સેવાભાવી સંસ્થાની મદદ લેવાય। સેઠ જી, હોળી પેલા મોટો હોળો થવાનો છે, બે બાલટીયા ઉભેલા રે, કારે ઢોસા ખાવા આવ્યા છે, ઈ ઢોસા ખાશે ને આપણે ઢોહા ખાવાના આવશે। અરે બુધિયા એમાં મુંજાવાનું ન હોય, વધી વધીને ઢોસાનો બિલ નઈ ચૂકવે ઈ જ ને, તું તારે ખાવા હોય એટલે ખાવા દેજે, આમે ભિખારીની કોઈ જાત હોતી નથી। એ આવો આવો ભગવાન, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। અમારું આંગણું પાવન કર્યું, અમારો સૌભાગ્ય કે 2019 પછીના સંસદ સભ્યો અમારા આંગણે આવ્યા। સંસદ સભ્યો નહીં, સંસદ સભ્ય, અમારા બેયમાંથી જે જીતશે ઈ થાય સંસદ સભ્ય। અમે બંને સામસામા ઊભા છીએ, એક બાજુ લખમણ ખોડા અને બીજી બાજુ હસમુખ હરજી, પાર્ટી ભલે ને જુદી જુદી હોય, दो जिस्म मगर एक जान है हम। हे मेरे सनम दो जिस्म मगर एक जान है हम, एक दिल के दो अरमान है हम, हे मेरे सनम। हाची बात छे हसमुख भाई, हमें अपनो धर्म तो સેવા કરવાનો જ છે ને। હા પધારો પધારો, બેસો બેસો, અમારા મોંઘારા મહેમાન બેસો। શેઠજી, એકનું નિશાન ઘંટલો છે ઘંટલો, અને એકનું નિશાન ખાણીઓ છે ખાણીઓ, પણ કામ બે ના એક જ છે, ગામની ઘાણી પીલી ને તેલ કાઢવાનું। પરજાને તો બિચારી ના હાથમાં ખોળા ડટ્ટા આવશે ડટ્ટા। એ લાવજે છોટુ, બે મિનરલ વોટર મૂકી દેતો। એ આ સાહેબ, તને તો હું સારી રીતે ઓળખું છું અને તારો ચહેરો જાણીતો જ છે, પણ સાળું નામ ભૂલાઈ ગયું। આ સૂટણી માથા ઉપર છે ને, એટલે ઘર છે ગધેડા પણ બાપ લાગશે। જી જી સાહેબ, મારું નામ બુધા બાવચંદ બંધાણી, પણ બધા મને બુધો બંધાણી કહીને બોલાવે। અમારા નેતામાં ઘણા બંધાણી છે સાહેબ, તમે કહો એ બધા બાટલીના બંધાણી, અમે ઈ માઇલના બંધાણી નથી, અમારે તો અટક બંધાણી છે, બાકી અમારે તો બીડીયુના બંધાણી નથી। બુધા એક કામ કર, તું ચાપતી નજર રાખજે, કોઈ અમારા ફોટા પાડી ન જાય, અમારે ખાનગી મીટિંગ છે, સમજી ગયો? ભલે સાહેબ, સકલું ન ફરકવા દો। અને આમ જો, અમારા બેય માટે બે ગોટાળા લેતો આવ્યો જા। હા સાહેબ, ભારે કરી આ નેતાઓના દીકરાઓને ખાવું મફતમાં, એમાંય આપણને પાછા મફતમાં સિક્યુરિટીમાં ઊભા રાખે, રામ જાણે આ ગધેડાઓના ડોકે હીરા કોણે બાંધ્યા। બોલો હસમુખભાઈ, કેવી હાલે તૈયારી? અરે જોરદાર લખમણભાઈ, હું રાજી થયો તમને ટિકિટ મળી એમાં, પણ એક વાત ન સમજાણી, આ તમારી હારે ઓલા માવજી ડીડા દાવેદારી કરતા હતા, એની ટિકિટ કેમ કપાણી? એનું તો ગાંધીનગરમાં નામ ગાજતું હતું। ગાંધીનગર સુધી નામ ગાજતું હોય કે ઠેઠ દિલ્હી સુધી, પણ કાવડિયા છૂટા મૂકો એટલે નાના મોટા હાઈકમાન્ડ બધા જ ગોઠણિયા વાળી જાય। તો તમે કેટલો ચાંદલો કરાયો? 11 કરોડ। ઓહો, માવજી ટીડા પાસે નામ હતું, પૈસા થોડા હતા। ભારે કરી હસમુખભાઈ, ન કરવાની કરી, આલિયાની ટોપી માલ્યાને પહેરાવી, પછી સમજાવું તમને। કઈ સમજણું નહીં, અરે હસમુખભાઈ,
તમારા હાઈકમાન્ડે તમારી પાસેથી 11 કરોડ રૂપિયા લીધા ને પછી તમારા પ્રદેશ પ્રમુખે મને ફોન કર્યો. શું વાત કરો છો? અમારો પ્રદેશ પ્રમુખ તમને શું કામ ફોન કરે? હા, ને ફોન કરીને મને પૂછ્યું કે તમે માવજી ટીડા સામે જીતી શકશો. એણે પ્રજાલક્ષી કામો કરીને એરિયામાં નામ કમાણેલો છે. તો તમે શું કીધું? મેં તો ચોખ્ખું કીધું કે માવજી ટીડા જો મારી સામે ઊભો રહે તો હું ચૂંટણી લડવાનો નથી. એટલે તેમણે બીજો સવાલ કર્યો કે તમારા હિસાબે તમારી સામે કોણ ઊભું રહે તો તમે ચૂંટણી જીતો. તો તમે શું કીધું? મેં તમારું નામ દીધું કે હસમુખ હરજીને ટિકિટ આપો તો જીતવું શક્ય બને. સૌભાગ્ય મારા કે તમારી ભલામણથી મને ટિકિટ અપાવી. લો હવે ગોટાળો ચાલુ કરો, આજો ઢોસા આવી ગયા. અરે હસમુખ હરજી, તમને ભલામણથી ટિકિટ નથી આપી, તમને ટિકિટ આપવાના તમે 11 કરોડ આપ્યા ને મારી પાસે તમારો હાઈકમાન્ડ 21 કરોડનો તોડ કરી ગયો. બાપરે, બેયને કોથળામાં પૂરીને લમઘાવી નાખ્યા. મારી ટિકિટના મારા હાઈકમાન્ડે તમારા પાસેથી 21 કરોડ લીધા, તમારી ટિકિટના મારા પાસેથી 15 કરોડ લીધા. આમાં તો સોના કરતા ઘડામણ વધી, પોતાની સસ્તી અને સામાની મોંઘી પડી ભાઈ. મારા બેટા કાગડા તો બે કોર કાળા નીકળ્યા. જે થયું એ હવે પલાળી છે તો મુંડાવી તો પડશે જ ને. હું શું કહેતો હતો લક્ષ્મણભાઈ, તમારો દીકરો કેનેડાથી આવી ગયો? ના ના, ચૂંટણી પતે ને પછી આવશે. અરે વેલા તેડાવી લેવાય ને. ના ના, ચૂંટણી પતે પછી આવશે. અહીંયા મતદાર યાદી, સ્લીપુ, સભાનું આયોજન બધે તમને મદદ કરે ને. આ મદદ કરવાવાળા મારા વાલાએ ઘણાયને મોકલ્યા છે. કોકને ધારાસભ્ય થવું છે, કોકને જિલ્લા પ્રમુખ થવું છે, તો કોકને તાલુકા પ્રમુખ થવું છે. એ બધા અત્યારે ઘાણીના બળદિયાની જેમ ચારેય પગે થઈ ગયા છે. આપણે ભલે ને સુરતના રહ્યા પણ આપણા નામની ધજાઓ અને પતાકડા ગામે ગામમાં બંધાઈ ગયા છે. ગામે ગામ આપણા સેવકોને લોટના કટ્ટા, તેલના ડબ્બા, બંધાણીને ઓહડિયા ને જરૂર પડે ત્યાં ધોકા. કોક સીધે સીધા મત આપશે તો કોક મત આપવાના 500 કે 1000 લેશે. બધું જ નેટવર્ક પાથરી દીધું છે. એ બધું ગયું તેલ લેવા, તમારો દીકરો આવી જાય એટલે આપણે દીકરી દીકરાના ચાંદલા કરી ઉમેદવાર મટીને વેવાય બની જઈએ. તમે જીતો કે હું જીતું, ગીતો ઘરની ખીચડીમાં ઢોળાવાનું છે ને. આપણે 20 વર્ષથી ટેન્ડરમાં ભાગીદાર છીએ અને બંધ બારણે કાયમ ભાગીદાર જ રહેવાના છીએ ને. આપણે જલસા ઠોકો ને, ગામ ભલે ને જોડા ફાડે. આ વખતે ચૂંટણી પતે એટલે બગોદરાવાળા રોડનું ટેન્ડર હાથમાંથી જવા દેવાનું થતું નથી. હું જીતું તો તમારી સરકાર સમજજો, અને હું જીતું તો તમારી સરકાર સમજજો. એ આવો આવો. એ રામ 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 રામ. આવો આવો. હે રામ રામ. પાથરો પાથરો. ગામમાં કાંઈ નવા જૂની થઈ છે? આ બધાના મોઢા કેમ પડી ગયેલા દેખાય છે? અરે ઝીણાદાદાના દીકરા બાંધીને પાળ્યા છે. આ ફોટા જુઓ, એક ફળિયાની બે ફાઇટ કરી નાખી. અરે દેવલો ને જીવલો તો રામ લખમણ ની જોડ છે, એને કોણ ભરકી ગયું? આ ચૂંટણી વાળા. કાલે બે ભાઈ ઉછાળે ધાડિયા ઉડ્યા હતા, અત્યારે બે દવાખાને પીડ્યા છે. ચૂંટણી વાળા ને દેવલા જીવલા ને હું લેવા દેવા? અરે કાકા, દેવાભાઈ ને ઘંટલા વાળા લખમણ ખોડાય ગામના મત ઘંટલામાં નખાવા 5 લાખ રૂપિયા રોકડા આપ્યા, અને નાનાભાઈ જીવાભાઈ ને ખાણિયા વાળા હસમુખ હરજીએ ગામના મત ખાણિયામાં નખાવા 5 લાખ રૂપિયા રોકડાય આપ્યા. 5-5 લાખ ખિસ્સામાં પડતા જે મુંદડીઓ કહુંગો સાટી ગયો હોય ને એમ બે ભાઈ ગામ માથે લીધું છે. એક કે હું ગામનો ફોજદાર અને એક કે હું ગામનો જમાદાર છું. અરે આ ગામની પ્રજાને તો હવે મારો રામ બસાવે. જઈને પૂછો જે ફોજદારની જમાદારની નોકરી કરે છે એને કેટલી વિશે હો થાય.
બિચારાઓના પરિવાર નોધારા હોય છે ને એ પારકા ગામની રક્ષા કરવા આમથી તેમ ગામડા ખૂંદે છે. આ ગામને રેઢિયાર ઢોર નથી નડતા ને, એટલા હરામના પૈસા ભેળા કરીને ચૂંટણી લડતા હરામખોર નેતાઓ નડે છે. એ લખમણીઓને હસુડો તો વર્ષોથી ધંધા ભાયું છે, કાલ હવારે વેવાઈ થાય હાળાઓને રહેવું છે સુરતમાં ને પથારી ગામડાની ફેરવેશ. અહીંયા ગામડાના દુઃખમાં ભાગ લેતા હોય એ બિચારાને હાથમાં ઝંડિયું પકડાવી પકડાવીને ઓવાળા ચડાવી દીધા છે. તને કાલ ધારાસભા લડાવશું, તને કાલ જિલ્લા પંચાયત લડાવશું, તને કાલ બોર્ડનો ચેરમેન બનાવશું. આવી આવી લોભ લાલચ આપીને બિચારો પાસે વેઠું કરાવે. ચૂંટણી જીતી ગયા પછી તું કોણ ને હું કોણ, આવજે કાગડા કઢી પીવા. અરે રત્નાકાકા, એ જે થયું પણ આપણે આપણી ગામની એકતા બચાવી રાખવા શું કરીશું? પહેલા તો 100% મતદાન કરો અને વિસ્તાર બહારથી આવેલા બારકલા નેતાઓને તો મત આપવો જ નહીં. પછી ઘંટલા વાળો હોય ખાણિયા વાળો હોય, બે બારકલા હોય તો આપણા વિસ્તારમાં અપક્ષમાં ઉભો હોય એ ઉમેદવારને મત આપ. પણ અપક્ષના ઉમેદવારનું શું આવે? જો સરકાર ગમે એની બને, ગામની સમસ્યા ઉકેલવા વડાપ્રધાન કે ગૃહ પ્રધાન રૂબરૂ નથી આવવાના. એના માટે તો આપણા વિસ્તારનો સંસદ સભ્ય જ આપણો સાથી હોય છે. એટલે સંસદ સભ્ય ટકોરા મારી મારીને જ ગોજો. પછી ઘંટલા વાળો હોય, ખાણિયા વાળો હોય કે હાંબેલા વાળો હોય, અને આપણા ગામમાં આમથી આમ હળિયા પાર્ટી કાઢતા હોય એવા બારખલાવના તો ધોતિયા ઢીલા જ કરી નાખજો. રામના નામે, રહીમના નામે, સેવાના નામે, ગરીબીના નામે, રાષ્ટ્રના નામે ગામને ઊંઠા ભણાવતા આવા હલકટના નેતાઓને એની સઠ્ઠી યાદ દેવડાવી દીજો. આવા બહુમુખીઓને ઓળખવા કઈ રીતે? સારો છે કે હલકટ કઈ રીતે ખબર પડે? જે મરદ એકલો પ્રચાર કરતો હોય અને આર્ય ગધેડાના ટોળા ન રાખતો હોય એને સક્ષમ ગણવો. મોટા મોટા કાર્યાલયો ખોલે, મોટા મોટા તાવડા મૂકીને જમણવાર કરે, મોટી મોટી રેલીઓ કરી રોડે ટ્રાફિક કરી પ્રજાનો સમય બરબાદ કરે, પ્રજાના રક્ષક એવા પોલીસ દળોને રેલીઓમાં રોકી રાખે. આ બધા નેતાઓને હલકટ સમજવા. જેટલા મોટા મોટા ખર્ચા કરશે એ બધી જગ્યાએ માલ માથે ચડશે, અને આવા હરામખોરો જીતે ને એટલે ગામની ગટર ઉખાશે, ગામના દવાખાના ખાશે, ખેતરના પાળા ખાશે, ઢોરના અવેડા ખાશે, જેટલી ગ્રાન્ટ આવશે એ બધું ખાશે. ગામ આખું સોરે ચડીને ઘંટ વગાડશે. ગમે તે પાર્ટીનો હોય, નીતિ રીતિ કે સિદ્ધાંતનો મજબૂત હોય ને એવા ઉમેદવારને જ પસંદ કરવો, ભલે પછી અપક્ષ નો હોય. બાકી મહેન્દ્રભાઈના નામે કે રાકેશભાઈના નામે ગધેડાના ડોકે હીરો ન બાંધવો. પછી કહેતા નહીં કે હુકા વાહે લીલું બળી ગયું. બધી પાર્ટીમાં 5% માણસ જ સારું છે, બાકી તો કાગડા બધા કાળા જ છે. અને હા, ચૂંટણી દરમિયાન સરકારી અમલદારો, પોલીસ રક્ષક દળો, આર્મીના જવાનો આ બધા અતિથિ બનીને આપણા ગામની સેવા કરવા આવતા હોય છે. આ બધાનો માન મર્યાદા મોભો જાળવજો, અતિથિ તરીકે એમનું સન્માન જાળવજો. હા ભાઈઓ, મતદાન બધા કરજો, પણ રેલીઓમાં ગાડીઓ લઈને ટ્રાફિક કરવા, ખોટા પેટ્રોલ બાળીને ગધેડામાં નામ નહીં લખાવતા. અને હા બધા યાદ રાખજો, કોઈના કાર્યાલયે હરામના પૈસાના ખાધેલા એક ડીશ ગાંઠિયા કે ભજીયા તમને 5 વર્ષે 1 લાખમાં પડશે. મોરે યા ગાયું